હવે વાત કરીએ સમાચાર વિસ્તાર થી. અરબ સાગર માં સક્રિય બિપરજોઈસ વાવાઝોડા ને લઈને સુરત શહેર માં 60 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાયો. ભારે પવન થી 23 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા. આગામી 4 દિવસ પવન ની ઝડપ સાથે ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પવનની જે ગતિ નોંધાઈ હતી તે અણધારી નહીં પરંતુ તૂટક તૂટક નોંધાતી હોવાથી ખાસ અસર થઈ નથી. આટલી ઝડપીથી પવન ફૂંકાવા છતાં ફ્લડ કંટ્રોલમાં કોઈ જાનહાનિ થયાના સમાચાર મળ્યા નથી. જો કે હાલ સુરત સહિત દક્ષિણ ગુજરાતના સમુદ્ર કિનારે કરંટ વધવાની સાથે ઊંચી લહેરો ઉઠવા પામી છે અને દરિયો તોફાની બની રહ્યો હોવાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ત્યારે પ્રશાસન તરફથી તમામ બીચો સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. આ તમામ સ્થિતિ વચ્ચે અમારા પ્રતિનિધિ અમિત રાજપૂતે ડુમ્બસ દરિયા કિનારા વિસ્તારમાં સ્થિતિ અંગે જાણકારી આપી રહ્યા છે. જે સાયક્લોન જયારે 48 કલાકની અંદર ગુજરાતના દરિયાકાંઠે ટકરાવવાની તૈયારી છે ત્યારે આપણે સીધા દ્રશ્યો સુરતના ડુમ્બસ દરિયા કિનારે થી જોવાનો પ્રયત્ન કરીશું કે તમે અત્યારે સીધા દ્રશ્યમાં જે રીતે જોઈ શકો છો કે કેટલી મોટી મોટી અહીં જે મોજાઓ છે તે ઉછરી રહ્યા છે અને મોજાઓની સાથે સાથે ક્યાંક ને ક્યાંક એવું પણ જાણવા મળ્યું છે કે આ મોજાઓની સાથે કરંટ પણ ઉભરી રહ્યો છે. ત્યારે આ વાત રહી સાયક્લોન ની, ત્યારબાદ આપણે પ્રશાસન ની વાત કરી તો અત્યારે હાલ આપણે ડુમ્મસ દરિયા કિનારા પર તંત્રના કોઈ પણ અધિકારીઓ કે પોલીસ જવાનો હાલ હાજર નથી. તમને સીધા દ્રશ્યો તમે કેમેરામાં જોઈ શકો છો કે કઈ રીતે આ સમગ્ર જે બીચ છે ડુમ્મસ બીચ એક સુમસામ દેખાઈ રહ્યું છે. અહીં કોઈ પણ આવી જાવી શકે છે, કોઈને કોઈ પણ પ્રકારની રોકટોક નથી. આ તમે અહીં જોઈ શકો છો કે બધી આ દુકાનો જે છે તે જયારે બીજ ચાલુ રહેતો હતો ત્યારે દુકાનો ચાલુ રહેતી હતી, પરંતુ હાલની અવસ્થામાં જયારે બીજ બંધ છે દુકાનો બંધ છે ત્યારે અહીં જે તંત્રના અધિકારીઓ છે તેઓ પણ જયારે આ કારણે કામ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જયારે ડુમ્મસ નો દરિયો કિનારો છે એ જ છે જ્યાં લોકો હરવા ફરવા આવતા રહેતા હોય છે, પરંતુ બીજો અમે આ વ્યવસ્થા કરી છે તે વ્યવસ્થા કરી છે, અમે અમારું સઘન ચેકિંગ દરિયા ઉપર હાથ ધરાયો છે. ત્યારે અત્યારે હાલ આપણે સીધા કેમેરામાં જોયું કે કોઈ પણ તંત્ર નો અધિકારી હાલ હાજર નથી, કોઈ પણ પોલીસ બંદોબસ્ત હાલ અહીં મૂકવામાં નથી આવ્યો. બ્રિજ ઉપર કોઈ પણ કોસ્ટગાર્ડ કે કોઈ પણ મરીનના જવાનો છે કે અહીં કોઈ દેખાઈ નથી રહ્યું. જો કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ? કેમેરા પર્સન રવિન્દ્ર સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.